ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર તેર ગતિ અને સમય એનો આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ આજના લેક્ચરમાં આપણે ઝડપ અને અંતરના આલેખ અને કેટલાક પ્રાણીઓની ઝડપ વિશેની માહિતી મેળવીશું તો આગળના લેક્ચરમાં જ્યારે આપણે એક પ્રવૃત્તિ ભણી ગયા હતા એ પ્રવૃત્તિમાં એવું હતું કે જમીન પર આપણે ચોક પાવડર અથવા જૂનાથી સીધી રેખા દોરીને આપણા મિત્રને તેનાથી એક કે બે મીટર દૂર ઊભા રાખવાનો હતો અને આ રેખાને લંબ દિશામાં આપણે જમીન ઉપર હળવેથી દડાને ગબડાવાનો હતો ત્યાર પછી દડો રેખાને ઓળંગે ત્યારે તે અટકી જાય અને તે માટેનો સમય છે એને આપણે નોંધવાનો હતો અને અટકી જવા માટે કેટલો સમય લાગ્યો તે આપણને ખબર પડે દડાએ રેખાને ઓળંગી અને તે અને દડો અટકી ગયો તે વચ્ચેનું અંતર માપવાનું હતું આ અંતર આપણે શાના દ્વારા માપીએ છીએ તો કે ફૂટપટ્ટી અને માપનપટ્ટી વડે આમ જુદા જુદા સમૂહો વડે આનું પુનરાવર્તન કરવાનું હતું તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જૂથ લીધા હતા પાંચ એમાંથી એક જૂથ વિશેની મેં માહિતી આપી દીધી હતી કઈ રીતે ઝડપ શોધવી તે અને બાકીના જે ચાર જૂથ છે તેમના વિશેની માહિતી એટલે કે ઝડપ તમારે શોધવાની હતી ત્યાર પછી આપણે જોઈ ગયા હતા કે રોકેટ આઠ કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે જ્યારે કાચબો છે એ આઠ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડની તો હવે કોની ઝડપ વધારે છે એ આપણે ગોતવાનું હતું તો એના માટે પણ આપણે દાખલો ગણ્યો હતો કે એક કિલોમીટર બરાબર હજાર મીટર એક મીટર બરાબર સો સેન્ટીમીટર એટલે બંનેનો ગુણાકાર કરીએ એટલે એક લાખ સેન્ટીમીટર આવે એટલે રોકેટની ઝડપ આપણને કેટલી મળે આઠ લાખ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ આમ બંનેનો આપણે સાપેક્ષ ગુણોત્તર શોધો કે રોકેટની ઝડપના છેદમાં કાચબાની ઝડપ તો રોકેટની ઝડપ આપણને મળી હતી આઠ લાખ રોકેટની ઝડપ આપણને મળી હતી આઠ લાખ અને કાચબાની ઝડપ તો આપણને ઓલરેડી આપેલી જ હતી આઠ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એટલે આઠ એકાને આઠ એટલે આપણે એક લાખ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એટલે રોકેટની ઝડપ એક લાખ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ કાચબાની ઝડપ કરતાં વધારે હશે એવું આપણે જોઈ ગયા હતા હવે આજે આપણે જોવાનું છે કે એક વખત જો તમે કોઈ પદાર્થની ઝડપ જાણી લો તો તે આપેલા સમયગાળામાં કેટલું અંતર કાપશે તે આપણે શોધી શકીએ છીએ કે આપણને જો ઝડપ વિશેની માહિતી મળી જાય છે તો તે કેટલું અંતર કાપે છે તેના વિશેની માહિતી પણ આપણે મેળવી શકીએ કારણ કે આપણને ખબર છે કે ઝડપનું સૂત્ર શું હતું તો કે કાપેલું અંતર અને તે માટે લાગતો સમય તો આપણી પાસે ઝડપ આવી જાય છે અને સમય આપેલો હોય છે તો આપણે અંતર શોધી શકીએ છીએ અને જો અંતર અને ઝડપ બંને આપેલું હોય છે તો આપણે શું શોધી શકીએ છીએ સમય શોધી શકીએ છીએ અહીંયા આપણને કેટલાક પ્રાણીઓની મહત્તમ ઝડપ આપેલી છે પ્રાણીઓ છે બાજ ચિત્તો માછલી સસલું ખિસકોલી ઉંદર માનવ કાચબો અને ગોકળગાય એટલા નવ પ્રાણીઓ આપેલા છે અને એમની ઝડપ છે આપણને કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી છે તો હવે આપણને કીધું છે કે આ ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં છે તો એ ઝડપ આપણે ગોતવાની છે મીટર પ્રતિ સેકન્ડમાં એટલે કિલોમીટરને આપણે મીટરમાં ફેરવવું પડશે અને કલાક છે એને આપણે શેમાં ફેરવવું પડશે સેકન્ડની અંદર ફેરવવું પડશે તો આપણને ખબર હોવી જોઈએ કે એક કિલોમીટર બરાબર કેટલા મીટર થાય તો આપણે મીટરનો માહિતી મેળવી શકીએ અને એક કલાકની અંદર કેટલી સેકન્ડ હોય એના વિશેની પણ આપણને માહિતી હોવી જોઈએ તો એક કિલોમીટર બરાબર હજાર મીટર થશે અને એક કલાક બરાબર છત્રીસો સેકન્ડ થશે શું થશે એક કિલોમીટર બરાબર હજાર મીટર અને એક કલાક બરાબર છત્રીસો સેકન્ડ હવે આપણે આ બંનેને મીટર કિલોમીટર અને કલાકની જગ્યા ઉપર આપણે મૂકીને હવે આપણે દાખલો ગણતરીમાં લઈ શકીએ છીએ તો આપણને પહેલું બાજ આપેલું છે બાજની ઝડપ આપણને ત્રણસો વીસ કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી છે અને આપણે ગોતવાની છે શેમાં મીટર પ્રતિ સેકન્ડમાં તો હવે આપણે કઈ રીતે ગોતશું તો ત્રણસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાક એવું લખીશું અને અહીંયા લખીશું કે એક કિલોમીટર બરાબર હજાર મીટર એક કિલોમીટર બરાબર હજાર મીટર અને એક કલાક બરાબર કેટલી સેકન્ડ થશે છત્રીસો સેકન્ડ પણ તમે અહીંયા સાઠ ગુણ્યા સાઠ પણ લખી શકો કે જેથી તમે તમારી ગણતરી છે એ આસાનીથી ઇઝી રીતે કરી શકો તો હવે અહીંયા આપણે મૂકીશું ત્રણસો વીસ કિલોમીટરની જગ્યાએ આપણે કેટલા મૂકીશું હજાર મૂકીશું અને છેદમાં મૂકીશું સાઠ ગુણ્યા સાઠ કલાકને આપણે સેકન્ડમાં ફેરવીએ એટલે એની જગ્યાએ સાઠ ગુણ્યા સાઠ મૂક્યું અને કિલોમીટરની જગ્યાએ આપણે મીટર લખવાનું છે એટલે અહીંયા આપણે કેટલા મૂક્યા હજાર તો આ ઝીરો 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 ઉડી ગયા તો ઉપર વધ્યા કેટલા ત્રણસો વીસ ગુણ્યા દસ અને એના છેદમાં છત્રીસ છાંએ છાંએ છત્રીસ એટલે ત્રણસો વીસ ગુણ્યા દસ એટલે કેટલા થશે બત્રીસોના છેદમાં છત્રીસ પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આનો શું કરવાનો છે ભાંગાકાર કરવાનો છે અને ભાંગાકાર કરશું એટલે આપણી પાસે જવાબ આવે છે અઠ્યાસી પોઈન્ટ નેવ્યાસી અઠ્યાસી પોઈન્ટ નેવ્યાસી જવાબ આવે છે તો પોઈન્ટ પછીનો આંકડો છે એ કેટલાથી મોટો છે પાંચ કરતાં મોટો છે અને પાંચ કરતાં મોટો હોવાને કારણે આપણે આઠની જગ્યાએ શું લખી શકીએ છીએ નવ લખી શકીએ છીએ એટલે આપણો આન્સર શું આવશે અઠ્યાસી પોઈન્ટ નવ મીટર પ્રતિ સેકન્ડ ફરીથી કહું છું કે આપણને ઝડપ છે એ ત્રણસો વીસ કિલોમીટર પ્રતિ કલાક આપેલી છે આપણે એને મીટર પ્રતિ સેકન્ડમાં ગોતવાની છે તો આપણને માહિતી હોવી જોઈએ કિલોમીટર અને મીટર વચ્ચેના સંબંધની અને કલાક અને સેકન્ડ વચ્ચેના સંબંધની હવે એ બંનેની માહિતી આપણે આપણી રકમની અંદર મૂકીશું તો ત્રણસો વીસ ગુણ્યા હજારના છેદમાં સાહીઠ ગુણ્યા સાહીઠ અને એમાં બંનેના ઝીરો ઝીરો છે બંનેના શું થઈ જશે ઉડી જશે એટલે વધશે ત્રણસો વીસ ગુણ્યા દસ અને એના છેદમાં છાંએ છાંએ છત્રીસ એટલે બત્રીસોના છેદમાં છત્રીસ બત્રીસો ને છત્રીસનો ભાંગાકાર કરવા જઈએ તો આપણી પાસે અઠ્યાસી પોઈન્ટ નેવ્યાસી જેવો આન્સર આવે છે તો એ જે નેવ્યાસી આન્સર આવે છે તો નવની પહેલાંનો આંકડો પોઈન્ટ પછીનો આંકડો છે એ પાંચ કરતાં કેવો છે વધારે પાંચ કરતાં વધારે હોવાને કારણે એમાં પ્લસ એક થઈ જાય એટલે અઠ્યાસી પોઈન્ટ નવ મીટર પ્રતિ સેકન્ડ આપણે લખી શકીએ તો બાજની ઝડપ છે એને આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં કેટલી મળી હતી ત્રણસો વીસ કિલોમીટર પ્રતિ કલાક પણ આપણે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવતા કેટલો જવાબ આવે છે અઠ્યાસી પોઈન્ટ નવ મીટર પ્રતિ સેકન્ડ તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ચિત્તો માછલી સસલું ખિસકોલી ઉંદર માનવ કાચબો અને ગોકાળ ગાય આ બધા જ વિશે તમારે તેની મહત્તમ ઝડપ તમારી વિજ્ઞાનની નોટબુકમાં તમને જે અત્યારે દાખલો ગણીને બતાવેલો છે એ રીતે જ તમારે ગણવાની રહેશે એટલે કે જે તમને ઉપર અહીંયા કોષ્ટકમાં બતાવેલું છે ત્રણસો વીસ ત્રણસો વીસ જ લખવાના છે અહીંયા તમને એકસો બાર આપેલા છે તો તમે અહીંયા શું લખી શકશો એકસો બાર ગુણ્યા હજાર એના છેદમાં સાઠ ગુણ્યા સાઠ ઝીરો ઝીરો ઉડી જશે હવે તમારે આ બંનેનો એકસો બાર ગુણ્યા દસ અને છેદમાં છત્રીસ એટલે કે અગિયારસો ને વીસના છેદમાં છત્રીસ અને જે તમારો ભાંગાકાર આવે છે એ તમારો શું થઈ જશે જવાબ એટલે આવી રીતે તમને જે હમણાં નોટબુકમાં તમારા વિડીયોની અંદર જે માહિતી બતાવેલી છે કઈ રીતે દાખલો ગણવો એ રીતે તમારે દાખલો ગણીને તમારી વિજ્ઞાનની નોટબુકમાં આખો દાખલો લખવાનો રહેશે એટલે આપણે અહીંયા એવું કહી શકીએ કે પદાર્થની ઝડપ આપણે શોધવી છે તો કઈ બે ભૌતિક રાશિની જરૂર પડે છે તો પદાર્થની ઝડપ શોધવા માટે જરૂર પડતી બે ભૌતિક રાશિઓ કાપેલું અંતર અને તે માટે લાગતો કુલ સમય છે કઈ બે ભૌતિક રાશિ કાપેલું અંતર અને તે માટે લાગતો કુલ સમય તમે એક માર્ક્સના સવાલની અંદર પૂછાઈ શકે કે પદાર્થની ઝડપ શોધવા માટે કઈ બે ભૌતિક રાશિઓની જરૂર પડે છે અને તમને આ કોષ્ટક પરથી પણ સવાલ પૂછાઈ શકે કે કયા પ્રાણીની ઝડપ સૌથી વધારે હોય છે અને કેટલી હોય છે કયા પ્રાણીની ઝડપ સૌથી વધારે હોય છે અને કેટલી હોય છે અને અથવા તો એવો પણ સવાલ પૂછાઈ શકે કે કયા પ્રાણીની ઝડપ સૌથી ઓછી હોય છે અને કેટલી હોય છે એટલે આ કોષ્ટકની ગણતરી તમે કરશો એટલે તમને જવાબનો આન્સર સોરી ક્વેશ્ચનનો આન્સર મળી જશે ત્યાર પછી હવે જોઈએ કે બુજો એ જાણવા માંગે છે શું ઝડપને માપતું કોઈ સાધન ખરું છે હવે આપણને ખબર કઈ રીતે પડે છે કે આ ઝડપ છે એ આટલી જ મળે છે એમ તો એના માટેનું કોઈ સાધન હશે એવો એના મનમાં સવાલ થાય છે તો સ્કૂટર કે મોટર સાયકલના હેન્ડલની વચ્ચે ગોઠવેલું મીટર કે જ્યારે આપણે કોઈ એક્ટિવા લઈને જતા હોઈએ છીએ તો ત્યારે આપણે જે આગળનો ભાગ છે આપણે હેન્ડલ પકડવાનો ભાગ એમની અંદર આપણને આ રીતે સ્પીડોમીટર જોવા મળે છે આ જે આ છે એ શું છે આપણું સ્પીડોમીટર છે અને એમાં જે આપણને વચ્ચેનો ભાગ બતાવે છે કિલોમીટરવાળો કિલોમીટર અને કિલોમીટર પ્રતિ કલાકવાળો ભાગ તો આ એક પ્રકારનું ડેશબોર્ડ છે કે જેના દ્વારા આપણે એમના કેટલી ઝડપ કાપેલી છે કેટલું અંતર કાપેલું છે તેના વિશેની માહિતી મેળવી શકીએ છીએ તો આના જેવું જ મીટર કાર બસ અને બીજા વાહનોના ડેશબોર્ડ પણ લગાવેલું હોય છે આમ આકૃતિમાં આપણને બતાવેલું છે અને એના ખૂણામાં પણ લખેલું છે કિલોમીટર પ્રતિ કલાક એટલે એ કેટલું અંતર માપે છે કઈ રીતે માપે છે તો કે એક કલાકમાં કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તે વાહન આગળ ચાલે છે એટલા માટે અહીંયા શું લખેલું છે કિલોમીટર પ્રતિ કલાક અને જે કિલોમીટર પ્રતિ કલાક લખેલું છે એટલે કે આ બારનો ભાગ છે વીસ વીસ ચાલીસ સાઠ એસીસો એકસો વીસ એકસો ચાલીસ એ શું છે શું બતાવે છે તો કે સ્પીડ બતાવે છે ઝડપ બતાવે છે તો એને આપણે કહીશું સ્પીડોમીટર શું કહીશું સ્પીડોમીટર તો કે વાહનની ઝડપ માપવા માટે કયું સાધન વપરાય છે તો શું આવશે સ્પીડોમીટર અને અંતર કાપવા માટે શું વપરાય છે તો કે ઓડોમીટર અહીંયા તમને બે મીટરની વાત કરેલી છે એક સ્પીડોમીટર અને બીજું છે ઓડોમીટર તો સ્પીડોમીટર શું કામ કરે છે તો કે વાહનની ઝડપ માપે છે અને ઓડોમીટર છે શું કામ કરે છે તો કે તે વાહનનું અંતર માપે છે તો તમને એક માર્ક્સમાં સવાલ પૂછાઈ શકે કે ઓડોમીટર સાધનનો ઉપયોગ શો છે અને સ્પીડોમીટર સાધનનો ઉપયોગ શો છે તો સ્પીડોમીટર નામના સાધન વડે આપણે શું માપી શકીએ છીએ વાહનની ઝડપ માપી શકીએ છીએ અને એ ઝડપ આપણને કેમાં મળે છે કિલોમીટર પ્રતિ કલાકમાં મળે છે અને આ મીટરને આપણે જે અંતર કાપે છે અહીંયા તમને વચ્ચે બતાવેલું છે આ કિલોમીટર તો આ જે વચ્ચેનો ભાગ છે એ શું છે ઓડોમીટર અહીંયા દેખાય છે પાંચ આઠ પાંચ વન લખેલું છે એ શું છે કિલોમીટર બતાવે છે તો એ જે કિલોમીટર બતાવે છે એ વચ્ચેનો ભાગ છે એ ઓડોમીટર છે અને બહારનો ભાગ છે એને આપણે કહીશું સ્પીડો મીટર ત્યારબાદ શાળાની પિકનિકમાં જતી વખતે પહેલીએ નક્કી કર્યું હતું કે દર ત્રીસ મિનિટે બસના ઓડોમીટરનું અવલોકન મુસાફરી દરમિયાન લેવું કે જ્યારે સ્કૂલની અંદરથી જ્યારે પ્રવાસ લઈ જવામાં આવે છે ત્યારે પહેલી એવું નક્કી કર્યું કે દર ત્રીસ મિનિટ થાય એટલે આપણે એના ઓડોમીટરનું શું કરવું જોઈએ અવલોકન એટલે આપણને ખબર પડે કે દર ત્રીસ મિનિટે બસ છે એ કેટલું અંતર કાપે છે એટલે એ અહીંયા એણે જે ઓડોમીટરનું જે માપેલું છે અવલોકન એ અહીંયા આપણને બતાવેલું છે કે જુઓ આઠ વાગે કેટલું અંતર છે છત્રીસ હજાર પાંચસોને ચાલીસ કિલોમીટર કે જ્યારે બસ શરૂઆત કરે છે ત્યારે ત્યારે બસનું કેટલું હોય છે છત્રીસ હજાર પાંચસોને ચાલીસ કિલોમીટર એટલે પ્રારંભિક સ્થાન હોય છે એટલે જે અંતર છે એ કેટલું થયું ઝીરો ત્યારબાદ આઠ પોઈન્ટ ત્રીસ આઠ એટલે કે સાડા આઠ વાગે કે છત્રીસ હજાર પાંચસોને સાઠ કિલોમીટર જો અહીંયા ચાલીસ હતું અને અહીંયા કેટલું થયું સાહીઠ એટલે વીસ વધારો થયો એટલે અહીંયા આપણે કેટલું લખેલું છે વીસ કિલો મીટર ત્યાર પછી નવ વાગે તો કે છત્રીસ હજાર પાંચસો ને કિલોમીટર તો સાઠ અને એસી બંનેનો ડિફરન્સ કેટલો આવે છે ચાલીસ એટલે અહીંયા તમે જોઈ શકો છો ધી ઝીરોથી વીસ વીસથી ચાલીસ ચાલીસથી સાઠ સાઠથી એંસી એટલે વધારો કેટલો થાય છે વીસ કિલોમીટરનો જ થાય છે અને એ પણ કેવો જોવા મળે છે એક જ સરખો આપણને જોવા મળે છે અહીંયા પણ સાહીઠ એસી ડબલ ઝીરો અને વીસ એટલે અહીંયા પણ આપણને વીસ વીસનો જ ડિફરન્સ મળે છે ચાલીસ સાઠ એટલે વીસ સાઠ એસી એટલે વીસ એસી ડબલ ઝીરો એટલે વીસ અને ફરી પાછા વીસ એટલે જ્યારે પહેલી માપે છે ત્યારે અડધી અડધી કલાકે કેટલું અંતરનો ડિફરન્સ મળે છે વીસ કિલોમીટરનો ડિફરન્સ જોવા મળે છે હવે પિકનિકનું સ્થળ શાળાથી કેટલું દૂર છે અને તમે બસની જળની ગણતરી કરી શકો છો તો આ કોષ્ટક જોઈને બુજોએ પહેલીને ચીડવવા માટે પૂછ્યું કે નવ પિસ્તાલીસ એમ સુધીમાં બસ વડે કેટલી મુસાફરી થઈ આપણને જ્યાં આપણને સમય મળેલો છે જે અવલોકન મળેલું છે એ કેટલા સમયનું તો કે અડધી અડધી કલાકનું મળેલું છે અને એમાં આપણને કંઈ નવ પિસ્તાલીસ બતાવેલું છે નહીં પરંતુ અહીંયા તો અહીંયા પહેલીને બુજોએ એવું કીધું સોરી બુજોએ પહેલીને એવું કીધું છે કે નવ પિસ્તાલીસ એમ સુધીમાં બસ વડે કેટલી મુસાફરી થઈ તો પહેલી પાસે આ પ્રશ્નનો જવાબ હતો નહીં કારણ કે એને તો ત્રીસ ત્રીસ મિનિટનું જ અંતર કાપેલું હતું એનું જ એણે માપન કરેલું છે એટલે અહીંયા તો નવ પિસ્તાલીસ આપેલું છે એટલે એને પાસે જવાબ હતો નહીં આથી તેઓ તેમના શિક્ષક પાસે જાય છે અને શિક્ષકે કહ્યું કે આ પ્રશ્નનો ઉકેલ મેળવવો હોય તો આપણે એના માટે આલેખ દોરવો પડે અને કયો આલેખ દોરવો પડે તો કે અંતર અને સમયનો કે એક બાજુ સમય બતાવે અને એક બાજુ અંતર અને એ બંને વચ્ચેનો જો આપણે આલેખ બતાવીએ તો ઈ આલેખ ઉપરથી આપણે નવ પિસ્તાલીસ વાગ્યા સુધીમાં બસ વડે કેટલી મુસાફરી થઈ એમના વિશેની આપણે માહિતી મેળવી શકીએ છીએ તો આજનું આપણે જેમ ભણી ગયા તો કે શું ભણી ગયા તો કે પ્રાણીઓની મહત્તમ ઝડપ વિશેની માહિતી અને ઝડપ ઉપરથી આપણે શનિશનિ માહિતી મેળવી શકીએ છીએ તો કે અંતર અને સમયની તો અને અંતર મેળવવું હોય તો એના માટેનો આપણે સૂત્ર જોઈ ગયા કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય અને સમય ગોતવો છે તો સમય માટેનું પણ સૂત્ર જોઈ ગયા અંતરના છેદમાં ઝડપ એના ઉપરથી આપણે ઘણા બધા દાખલાઓ વિશેની માહિતી મેળવી શકીએ છીએ ત્યાર પછી જોઈ ગયા સ્પીડોમીટર અને ઓડોમીટર તો સ્પીડોમીટર છે એ શું કામ કરે છે તો કે વાહનની સ્પીડ માપવાનું કાર્ય કરે છે અને ઓડોમીટર શું કરે છે તો કે વાહને કાપેલું અંતર માપવા માટે ઓડોમીટર સાધનનો ઉપયોગ થાય છે આજના લેક્ચરમાં આપણે આટલું જ ભણીશું અને એના માટે એમાંથી તમને નીકળતા જે સવાલના જવાબ છે એ તમારે આ વિડીયોમાંથી જોઈને તમારી વિજ્ઞાનની નોટબુકમાં લખવાના રહેશે તો તમારા હોમવર્કના સવાલ છે પહેલો સવાલ પદાર્થની ઝડપ શોધવા માટે કઈ બે ભૌતિક રાશિઓની જરૂર પડે છે બીજો સવાલ છે ઓડોમીટર સાધનનો ઉપયોગ શો છે ત્યાર પછીનો ત્રીજો સવાલ છે સ્પીડોમીટર સાધનનો ઉપયોગ શો છે ચોથો સવાલ કયા પ્રાણીની ઝડપ સૌથી વધારે હોય છે અને કેટલી હોય છે પાંચમો સવાલ કયા પ્રાણીની ઝડપ સૌથી ઓછી હોય છે અને કેટલી હોય છે તો આ પાંચ સવાલના જવાબ તમારે આ વિડીયો જોઈને તમારે તમારી નોટબુકમાં આન્સર લખવાના છે અને ત્યારબાદ તમારી ટેક્સ્ટબુકની અંદર આપેલું એકસો પચાસ નંબરના પેજ પરનું કોષ્ટક તમારે વિજ્ઞાનની નોટબુકમાં નવે નવ પ્રાણીઓની મહત્તમ ઝડપ છે મીટર પ્રતિ સેકન્ડમાં ગણી દાખલા સ્વરૂપે ગણીને તમારે લખવાની રહેશે ડાયરેક્ટલી કોઈએ કોષ્ટક બનાવીને લખવાનું નથી કોષ્ટકના બધા જ દાખલાઓ તમને આ વિડીયોમાં બતાવેલા છે એ રીતે જ ગણવાના રહેશે અને ફરજિયાત આ કોષ્ટક છે એ તમારી નોટબુકની અંદર કાઉન્ટિંગ કરવાનું રહેશે જેના ઉપરથી જ તમને અહીંયા ચોથો અને જે પાંચમો સવાલ છે એનો આન્સર મળી શકશે બાકી તમે ચોપડીની અંદર જોવા જશો તો તમને આનો આન્સર મળશે નહીં થેન્ક યુ